કચ્છમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ છે અને આ વચ્ચે માંડવીના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને કારણે રસ્તો તૂટવાનો બનાવ બન્યો છે। માંડવીના દુર્ગાપુરથી મેરાઉને જોડતા માર્ગમાં ભારે વરસાદને કારણે ગાબડું પડી ગયું। વરસાદના વહેણથી માર્ગનું ધોવાણ થયું છે, જેનાથી સ્થાનિકો પરેશાન થયા છે। તો માંડવીમાં બનાવ બન્યો છે। અહીં સતત વરસાદી માહોલ વચ્ચે રસ્તાનું ધોવાણ થયું છે। રસ્તા પર મસમોટું ગાબડું પડતા વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન થયા છે। આ તસવીરો મેં આપને બતાવી રહ્યા છીએ। સતત વરસાદને કારણે અહીં રસ્તાનું ધોવાણ થયું છે। માંડવીના દુર્ગાપુરથી મેરાઉને જોડતો આ માર્ગ છે કે અડધાથી વધુ માર્ગ અહીં ભારે વરસાદને કારણે ધોવાઈ ગયો। ત્યારે વિગતો મેળવીએ સંવાદદાતા જય દવે પાસેથી। જય, રસ્તાનું ધોવાણ થયું છે, અત્યારે શું પરિસ્થિતિ ત્યાં? ખાસ કરીને ગઈકાલ રાતથી મુંદરા અને માંડવી વિસ્તારમાં સરેરાશ 4 ઇંચથી વધુ વરસાદ છે તે પડ્યો છે। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં પણ જે વરસાદ છે તે પડવાથી ક્યાંક ને ક્યાંક હવે જે તારાજી છે તેના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। અત્યારે જે આ માર્ગ જોઈ રહ્યા છે તે માર્ગ દુર્ગાપુર અને માંડવી સાથે જોડતો માર્ગ છે અને થોડા વરસાદની અંદર જોઈ શકાય છે કે રસ્તામાં મોટું ગાબડું પડ્યું છે અને જેની કારણે વાહન વ્યવહાર અટક્યો છે। જોકે અલ્ટરનેટિવ રોડ હોવાથી વાહન વ્યવહારને કોઈ અસર થઈ નથી, પરંતુ ખાસ કરીને દુર્ગાપુર તથા જે નેરાઉ સહિતના વિસ્તારો છે ત્યાં ખેતી અને રસ્તાના જે પ્રશ્નો છે તેના ઘણા બધા પ્રશ્નો સામે આવ્યા છે અને ખેતરોમાં પાણી ભરાવવાની સાથે સાથે આવા રસ્તાઓમાં નાના નાના અનેક જગ્યાએ ગામડાઓ પડ્યા છે। દીપાલી જી, જય, આભાર માહિતી આપવા બદલ। તો સ્થાનિકો આ પ્રકારની ઘટનાઓને લઈને પરેશાન છે, કારણ કે એક નહીં પરંતુ અનેક રસ્તાઓ પર સામાન્ય વરસાદમાં પણ ધોવાણ થતા સ્થાનિકો પરેશાન થયા છે।